વિજાપુર શહેરમાં કોંગ્રેસ દ્વારા બનના એલાને મિશ્ર પ્રતિસાદ મળ્યો. વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ શહેર કોંગ્રેસ સમિતિને પક્ષ દ્વારા મોંઘવારી તેમજ બેરોજગારીના મુદ્દે વેપાર ધંધા બંધ રાખવાના અપાયેલા એલાનના કારણે શહેરના મધ્યમાં આવેલા ચક્કર વિસ્તારમાં વેપારીઓ દુકાન બંધ રાખીને સમર્થન આપ્યું હતું. પરંતુ ખત્રીકુવામાં કેટલીક દુકાનો બંધ રહી હતી, જેમાં ખુલ્લી રહેલી દુકાનોને બંધ કરાવવા માટે કોંગ્રેસ તાલુકા પ્રમુખ દિનેશસિંહ ચૌહાણ, શહેર પ્રમુખ અસફાક અલી સૈયદ તેમજ વિજયભાઈ પટેલ તેમજ જીતેન્દ્રસિંહ પરમાર તેમજ યુવા કોંગ્રેસના પ્રમુખ અમિતજી ઠાકુર, શહેર કોંગ્રેસ પ્રમુખ તંજીલ અલી સૈયદ તેમજ જિલ્લા સદસ્ય હર્ષદભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રહલાદભાઈ પટેલ સહિત ખુલ્લી દુકાનો ઉપર જઈને વેપારીઓને સમજાવતા બંધ કરાઈ હતી, જેમાં ટીબી તેમજ મહેસાણા હાઈવે સરદાર પટેલ બાવલા પાસે નવા શાક માર્કેટ તરફનો વિસ્તાર બંધ રહ્યો હતો. જોકે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ બંધના એલાનમાં સવારે 8 કલાકથી 12 કલાક વેપારીઓને બંધ રાખવા માટે અપીલ કરી હતી, જેના પગલે કોંગ્રેસ કાર્યકરો દ્વારા સવારના 7 વાગ્યાથી રોડ ઉપર ફરતા થયા હતા. જોકે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બપોરના 12 કલાક બાદ કેટલીક દુકાનો ખુલ્લી હતી તો કેટલાક વેપારીઓ દુકાનો સદંતર બંધ રાખી હતી. સૈયદજી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર.